હલો ફ્રેન્ડ્સ, આપ જોઈ રહ્યા છો અમારો ખાસ કાર્યક્રમ સેલિબ્રિટી સંગ. હું છું સંજીવની ભટ્ટ. અમારા નવા કાર્યક્રમમાં અમે તમારી મુલાકાત કરાવીશું કલા જગતના વિવિધ કલાકારોની સાથે, જેમની વાણીમાં બિરાજે છે સાક્ષાત માં સરસ્વતી, જેમના સુરથી મંત્રમુગ્ધ થઈ જાય છે સૃષ્ટિ, અને જેમના દિલમાં વસે છે રહીમ અને રામ. માનવ નથી તે આમ, તેમના મુખમાંથી ગીત સરિતા વહે છે તો દુનિયા જાણે કે થંભી જાય છે, અને જો તેઓ રાગ આલાપે તો શબ્દો હૃદયમાં ઉતરી જાય. સુર આરાધના જ જેમની ઓળખ છે તેવી વ્યક્તિ સાથે આજે તમને કરાવીશું રૂબરૂ. આ વ્યક્તિ કોણ હશે તે અંગે તમે ન લગાવતા કોઈ તુક્કો કી તીર, કારણ કે તેઓ છે ઓસમાણ મીર. જી હા, ઓસમાણ મીર સાથે આજે આપણે અમારી આ ખાસ મુલાકાતમાં વાતચીત કરવાના છે. સ્વાગત તેઓનું કરીએ. ઓસમાણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. નમસ્કાર ઓસમાણભાઈ. સૌથી પહેલા તો લોક ગાયકથી એક આપ સેલિબ્રિટી બની ચૂક્યા છો, સિલેબ્સ બની ચૂક્યા છો. સૌથી પહેલા તમારી આ જર્ની વિશેથી જ આપણે શરૂઆત કરીએ. મારી શરૂઆત એક તબલા પ્લેયર તરીકે બ્રહ્મલીન પરમપૂજ્ય નારાયણ સ્વામી બાપુની સાથે મેં એઝ એ તબલા પ્લેયર મેં શરૂ કર્યું, અને ઘણા વર્ષો સુધી મેં તબલા પ્લે કર્યું. એના પછી લક્ષ્મણ બારોટજી, પછી સમરતસિંહ સોઢાજી, ઘણા બધા ભજનિકોની સાથે મેં તબલા પ્લે કર્યું, અને ઘણા વર્ષો સુધી તબલા પ્લે કર્યા પછી મારી યાત્રા ગાયન યાત્રા પછી શરૂ થઈ. ઉસ્માભાઈ, નાના બાળકને જો તમે આમ જોતા હોઈએ તો નાના બાળકની કારકિર્દીની નાનપણમાંથી જે ઈચ્છા હોય તે જ પ્રકારે તેની શરૂઆત થતું હોય છે. ક્રિકેટર બનવા માંગતો હોય, એ ક્રિકેટર ક્ષેત્રમાં આગળ વધતો હોય છે. તમારી જે વાત છે, તમે જણાવ્યું કે એક તબલા વાદક તરીકે તમે શરૂઆત કરી હતી. મેં વાંચ્યું છે તમારા વિશે કે તમારા ફાધર, તમારા પિતાજી પણ ખૂબ સારા એવા તબલા વાદક હતા, અને તેમની પાસેથી જ તમે આ જે વિદ્યા છે તે મેળવી હતી. સાચી વાત છે. તબલા વાદકથી લઈને ગાયકી ક્ષેત્રમાં આવવું એ કઈ રીતે? મને મ્યુઝિક, સંગીત મને વારસામાં મળ્યું છે. મારા ફાધર, મારા દાદા બાપુ બહુ જ સારા તબલા પ્લેયર અને સારા સિંગર હતા, તો મને બંને તબલાવાદન અને ગાયન બંને મને વારસામાં મળ્યું. તો એ માલિકની ખૂબ મહેરબાની કે મને એવા મ્યુઝિકલ ફેમિલીમાં મારો જન્મ થયો, તો વારસામાં મને મ્યુઝિક મળ્યું. બિલકુલ. ઉસ્માનભાઈ, જ્યારે તમે વારસાની જ વાત કરી રહી છો, બાળપણથી આપણે શરૂઆત કરીએ. તમારું બાળપણ ક્યાં વીત્યું, કેવું વીત્યું, તમે કેવા વાતાવરણમાં મોટા થયા છો, અને આ સંગીતમય વાતાવરણ તમારા ઘરમાંથી પહેલેથી જ જ્યારે સજાયેલું છે, વેરાયેલું છે, ત્યારે તેના વિશે પણ થોડી વાત કરીએ. ચોક્કસ. હું કહીશ, મારો જે પરિવાર, અમે બાયઠ ગામ, મારું જે કચ્છમાં માંડવી તાલુકાનું ગામ છે, ત્યાં મારું બચપણ વીત્યું, અને ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં મારો પરિવાર હતો, અને એ પરિસ્થિતિમાંથી જ હું આવું છું. એટલે મને બધા જ દિવસો અત્યારે યાદ છે કે જે જે દિવસો મારા ઉપરથી જે વીત્યા છે તે અત્યાર સુધી પણ હું એ યાદ રાખું છું. કારણ કે એ જીવનમાં જ્યારે તમે સફળતા મેળવો છો ત્યારે એ દિવસોને તમારે કોઈ દિવસ ના ભૂલવા જોઈએ, એવું મને શીખવવામાં આવ્યું, અને હું એ કાયમ યાદ રાખું છું. બિલકુલ. આપે જે અત્યારે સુંદર વાત કરી કે જે સંઘર્ષ ભર્યા તમારા દિવસો હતા, કદાચ એ જ દિવસોના અનુભવોમાંથી તમે આગળ વધ્યા, સંઘર્ષ કર્યો, એટલા માટે કદાચ તમને સફળતાનો આટલો શ્રેય પણ જાય છે. ઉસ્માણભાઈ, હા જી, ઘણી બધી વ્યસ્તતા, દેશ વિદેશના હવે તો પ્રવાસો, કારણ કે વર્ષો થઈ ગયા તમે ગાયકી ક્ષેત્રમાં જ્યારથી ઝંપલાવ્યું છે, અને જે પ્રકારની તમારી વ્યસ્તતા છે તેને જોતા, જો પરિવારમાં મેનેજ કરવાની વાત હોય ટાઈમિંગનું, તો તમે કઈ રીતે મેનેજ કરો છો? આમ તો બધા કલાકારો માટે એક જ આ જ પ્રશ્ન હોય છે કે એના પરિવારને તમે સમય આપી શકો છો કે નથી આપી શકતા. તો એવી જ મારી સ્ટોરી પણ એવી જ છે કે હું પરિવાર માટે બહુ જાજો સમય નથી ફાળવી શકતો, પણ મારો જે પરિવાર છે એ મને ખૂબ જ સપોર્ટ કરે છે અને ખૂબ જ મને કાયમ મારી સાથે હોય છે. એટલે હું
મારા કાર્યક્રમો છે, મારા શોઝ છે, મારા રેકોર્ડિંગ્સ છે, એમાં હું કરી શકું છું. પરિવારના સપોર્ટ વગર તો આ શક્ય જ નથી. બિલકુલ, એટલે પરિવારને સમય ઓછો મળે છે પરંતુ પરિવારને એટલી ફરિયાદ નથી. હા, પરિવાર મને પુશઅપ કરે છે, પરિવાર મને ખૂબ જ સપોર્ટ કરે છે. અને મારા પરિવારમાં આમાં જે મારા વડીલો છે, મારી મા છે, મારા જે કુટુંબીજન મારા વડીલો છે, એમના આશીર્વાદ કાયમ મારા ઉપર વરસતા રહે છે. એટલે હું જે કંઈ બી કરું છું તો એમાં પહેલા એમના આશીર્વાદ લઉં છું. બીજું કોણ કોણ છે તમારા પરિવારમાં? મારી બે દીકરી છે, એક દીકરો છે આમિર, એ પણ મ્યુઝિક શીખે છે અને મને લાગે છે એ પણ કંઈક મ્યુઝિક ક્ષેત્રમાં કંઈક સારું કરશે. બિલકુલ. ઉસ્માનભાઈ, આપે જે રીતે જણાવ્યું કે આપ ખૂબ ગરીબ પરિવારમાંથી, ફેમિલીમાંથી આવા છો, હાજી, ઘણો બધો સંઘર્ષ તમે કર્યો છે ભૂતકાળમાં, વર્ષોથી આપ આ ફિલ્ડમાં જોડાયેલા છો. શરૂઆતમાં જે મેં પ્રકારે વાત કરી કે તબલા વાદકથી લઈને ગાયકી ક્ષેત્રે આપણે જે ઝંપલાવ્યું છે, સંઘર્ષો જે આપણે કર્યા છે, તેમાં અનુભવો કેવા કેવા થયા છે, સારા નરસા તમામ અનુભવોનો આપે સામનો તો કર્યો છે? ચોક્કસ ચોક્કસ, ઘણા બધા એવા અનુભવો થયા છે. એમાંથી હું ભાગ્યશાળી પોતાને એટલા માટે ગણું છું કે મારી જે શરૂઆત થઈ ને એમાં જ મને બ્રહ્મલીન પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુના આશીર્વાદ મળ્યા. તો એમણે મને બહુ જ આશીર્વાદ આપ્યા, મને બહુ સપોર્ટ કર્યો. અને એના પછી જો હું વાત કરું તો બ્રહ્મલીન કાંદાસી મહારાજ, એમણે પણ મને ખૂબ જ આશીર્વાદ આપ્યા. જે જે મારા જીવનમાં જે જે વ્યક્તિઓ આવતા ગયા, જે જે મહાનુભાવ આવતા ગયા, એ બધાના જીવનમાંથી મને શીખવાનું મળ્યું. પછી એ જ દરમિયાન મને મારા ગુરુ મળ્યા, જેમની પાસેથી હું મ્યુઝિક શીખ્યો, ઇસ્માઇલજી દાતાર. તો એમણે પણ મને ખૂબ જ પ્રેમ આપ્યો અને મ્યુઝિકની જે તાલીમ છે એ મને આપી. પછી ઘણી બધી ભાષાઓ, ઉર્દૂ ભાષા છે કે હિન્દી ભાષા છે કે અરબી ભાષા છે, તો એના અસલ ઉચ્ચારણો કેવી રીતે થઈ શકે, તો હું બધું જ એમની પાસેથી જેટલું પણ શીખવાનું હતું એટલું બધું હું શીખ્યો. તો એવા એવા વ્યક્તિઓ મને મારા જીવનમાં મળ્યા કે એમના આશીર્વાદથી, એના આશીર્વાદ થકી જ હું અહીંયા બેઠો છું. ઉસ્માનભાઈ, મેં તમારા વિશે જેટલું વાંચ્યું છે એમાં એ પણ છે કે તમે તબલા વાદકની તો તાલીમ તમારા પિતા પાસેથી લીધી જ હતી, પણ જ્યારે તમને ગાયકીનો શોખ થયો એની શરૂઆત પણ તમને તમારા પિતાએ જ શીખવાડવાની કરી હતી ને ત્યાર પછી તમે તમારા ગુરુ પાસેથી તાલીમ લીધી? હા, મારી શરૂઆત મેં આપને કહ્યું એમ, મારા ફાધર બહુ જ સારા તબલા પ્લેયર હતા, સારા સિંગર પણ હતા. તો મને તબલા વાદક તરીકે જ્યાં હું નારાયણ સ્વામી બાપુ પાસેથી પાસે લઈ જનાર વ્યક્તિ, એમનું પણ હું નામ લઈશ, કારણ કે એ બી મારા ગુરુ સમાન છે, મારા કાકા છે અશ્વિનભાઈ, અશ્વિન પેડાવાળા, એમણે મને પૂજ્ય બાપુ પાસે લઈને મારો પરિચય કરાવ્યો કે આ ઉસ્માન તબલું વગાડે છે, અને પૂજ્ય બાપુને એવું કીધું કે તમે એને સાથે રાખો. તો એ અમુક જે વ્યક્તિઓ છે હું એને કાયમ યાદ રાખું છું. અને પછી જે મારી ગાવાની યાત્રા શરૂ થઈ, તો એના વિશે જો વાત કરું તો એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. હું એઝ એ તબલા પ્લેયર પૂજ્ય મોરારી બાપુને ત્યાં જે ઉત્સવો થાય હનુમાન જયંતિના, તો એ ઉત્સવમાં 2-3 દિવસ રોકાવાનું થાય, તો હું એઝ એ તલગાજાડામાં, તો હું ત્યાં બાપુને ત્યાં એઝ એ તબલા પ્લેયર બધા કલાકારોની સાથે તબલા વગાડવા માટે જતો. ત્યાં બધા આપણા જે લિજેન્ડ કહી શકાય એવા બધા સિંગરો, ભીખુદાનભાઈ, પદ્મશ્રી દિવાળીબેન ભીલ, પ્રાણભાઈ, નિરંજનભાઈ, કરશનભાઈ, ઘણા બધા કલાકારો ત્યારે આવતા, હજી પણ ઘણા બધા કલાકારો ત્યાં આવે જ છે. તો એમની સાથે હું તબલા પ્લેયર તરીકે, પછી દિવસના અમે નવરા હોઈએ એટલે હું, મને ગાવાનો શોખ અને મારા આત્માના આનંદ ખાતર હું ગાતો. અને એક અમે દિવસના હાર્મોનિયમ લઈને બેઠેલા, તો પૂજ્ય બાપુના દીકરા છે પાર્થિવભાઈ, તો એમણે બહારથી સાંભળ્યા મને
તો પૂછ્યું હશે કે કોણ ગાય છે, કે ઓસમાનભાઈ ને બધા બેઠા છે ને ઓસમાનભાઈ ગાય છે. તો એમણે પૂજ્ય મોરારી બાપુને વાત કરી કે ઓસમાનભાઈ તબલા પ્લેયર તો છે પણ સારા ગાયક પણ છે. ઓકે. અને પહેલી જ વખત મેં પૂજ્ય બાપુની હાજરીમાં મારે ગાવાનું થયું, દિલકશ તેરા નકશા હૈ સુરત તેરી પ્યારી, એ પહેલી રચના મેં પૂજ્ય બાપુને ત્યાં ગાઈ. અને ત્યારથી મારી ગાવાની યાત્રા શરૂ થઈ. અને પહેલો મારો કાર્યક્રમ અમદાવાદમાં મારા પરમ સ્નેહી બક્કાભાઈ પ્રદીપ દવે અમદાવાદમાં મારો પહેલો જ કાર્યક્રમ એમણે રાખ્યો. અને જે એમના મિત્ર સર્કલના બધા સુરીલા સુર શબ્દ તાલને જે જાણે એવા બધા જ શ્રોતાઓને બોલાવીને મને બધાને પરિચય કરાવ્યો. બિલકુલ, આ ખૂબ જ સુંદર પ્રસંગ છે અને સ્વાભાવિકપણે જે પ્રકારે તમને આ એક પ્રસંગ છે યાદગાર જીવનભર રહી જાય. તમે તમારા ગુરુ પાસેથી તાલીમ લીધી, ત્યારબાદ તમે લોક ડાયરા તો ઘણા બધા કર્યા છે પરંતુ ગુજરાતી ફિલ્મો, હવે તો હિન્દી ફિલ્મો, ઘણી બધી જગ્યાએ તમે તમારો કંઠ આપ્યો છે, પરંતુ જે ઓફિશિયલ તક તમને મળી એ ક્યારે મળી અને કઈ રીતે મળી? મેં અત્યાર સુધી લગભગ 100 જેટલી ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક કર્યું છે. ઓકે. અને લગભગ 7-8 બોલિવૂડની ફિલ્મોમાં બી ગાયું છે. પણ મારી તક, હું આમ તો ઘણી બધી તકો, બધા સારી જ ફિલ્મો જ હતી, પણ બહુ જ ચર્ચિત ફિલ્મ જો મારી લાઈફમાં આવી હોય, ટર્નિંગ પોઈન્ટ જો ગણું તો એ રામલીલા ફિલ્મ છે. બિલકુલ. અને ભણસાલી સરની સાથે જે મેં કામ કર્યું રામલીલામાં, તો મનમોહન થનગાટ કરે એ સોંગ તો ગાયું મેં, પણ સાથે સાથે બીજું ઘણું બધું, નગાડા સંગ ઢોલ બાજે એ સોંગમાં પણ મારો અવાજ છે, પછી લહુ મુ લગ ગયા એક સોંગ છે એમાં બી મારો અવાજ છે, પછી આ ફિલ્મનું 70-80% જેટલું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે તો એમાં બી મારો અવાજ છે. તો ઘણું બધું કામ એ ફિલ્મમાં કરવાનો મને મોકો મળ્યો. ઓસમાનભાઈ, આ જે ફિલ્મમાં તમે હિન્દી ફિલ્મનું પહેલું સોંગ જે આ મોર બની થનગાટ કરે મન, એ તમારું પહેલું સોંગ હતું. આ સોંગ મળવા પાછળ પણ ખૂબ રસપ્રદ કહાની છે, એવી કંઈક વાત છે, સંજય લીલા ભણસાલીએ કોઈની સાથે ફોન પર કરાવી હતી કે મારે ઓસમાન મીર સાથે વાત કરવી છે. આ એક જાણીતી વાત છે, મેં ઘણા જ ઇન્ટરવ્યુમાં મેં વાત કરી છે કે ભણસાલી સર જ્યારે આ પ્રોજેક્ટ રામલીલાનું જ્યારે હાથમાં લીધું ત્યારે બધા લોકેશન્સ જોવા માટે એ બધી જગ્યાએ જતા, તો એવી જ રીતે એ રાજકોટથી દ્વારકા બાય રોડ જતા હતા. તો રસ્તામાં જે ગાડી ચલાવતા જે ડ્રાઈવર હતા એમણે મારી સીડી પ્લે કરી, એ ડ્રાઈવર ભુજના છે, એમણે સીડી પ્લે કરી અને ભણસાલી સરે એમને પૂછ્યું કે આ કોનો અવાજ છે, આ કોણ ગાય છે, અને એમણે વાત કરી કે આ મારા ગુજરાતના ઓસમાન મીર એમનું નામ છે, એ સિંગર છે. અને બસ એમણે મનોમન ત્યારે જ વિચાર્યું કે આ અવાજનો મારે આ ફિલ્મ માટે ઉપયોગ કરવો. અને પછી પછીના 3-4 દિવસો એ ગુજરાતમાંથી રાજસ્થાન ગયા, ત્યાં પણ મારી આ સીડી બધું જ મારું સાંભળતા હતા. અને પછી ભણસાલી સર ત્યાં જઈને એમણે વાત કરી હશે કે ઓસમાન મીર કો આપ બોલા લો. તો એક વખત ભણસાલી પ્રોડક્શનમાંથી મને ફોન આવ્યો કે આવી રીતે ભણસાલી સર આપને યાદ કરે છે અને આપને આપનું કંઈક કામ છે. શરૂઆતમાં મને એવું લાગ્યું કે કોઈ મશ્કરી કરતું મારે ભણસાલી સરને શું લાગે વળગે, પણ ઘણો સમય સુધી આવો ચાલતું રહ્યું. અને પછી મને આદિત્ય નારાયણ જે ઉદિત નારાયણના સન છે એમણે મને ફોન કર્યો કે ભણસાલી સર આપસે મિલના ચાહતે હૈં ઓર આપસે ઉનકા નયા પ્રોજેક્ટ હૈ રામલીલા, તો ઉસમે કુછ આપસે ગવાના ચાહતે, તો આપ જરૂર ઓર જલ્દ મિલીએ ઉનસે. તો બસ પછી હું ભણસાલી સરને મળ્યો અને મને બહુ જ મોટું આ ગીત જે વર્ષો સુધી નહીં ભૂલાય એવું આ ગીત મને, અને જે આ ગીત આવ્યા પછી, આ ગીત લોન્ચ થયા પછી જે ડંકો વગાડ્યો છે આ ગીતે, કદાચ બોલિવૂડમાં ગુજરાત છવાયેલું છે. બિલકુલ.
આજ આજ અત્યારની જે પરિસ્થિતિ છે, તમે જો બોલિવૂડમાં આપણા ગુજરાતી ગીતોની જેને કહેવાય હારમાળા ચાલી રહી છે, સાચી વાત છે. એના પછી એટલા બધા સોંગ્સ, બધા ગુજરાતી અત્યારે બી ઘણા બધા સોંગ આવી રહ્યા છે. મારું બી એક ગીત ટર્નિંગ પોઈન્ટ મૂવી હમણાં બોલિવૂડની આવી, એમાં રાધા નાચેગી, પછી આપણા ગુજરાતના ખૂબ જ સુંદર ગાયક દર્શન રાવલના બે ગીતો છોગાળા કમરિયા, તમે જો એક પછી એક બધા. એટલે હું એમ માનું છું કે આ ગીત કંઈક એવા સુકનથી ગવાણું છે, એના પછી બોલિવૂડમાં ગુજરાત છવાય. એટલે હવે આપ પણ એવું માનો છો કે જ્યાં સુધી બોલિવૂડમાં પણ ગુજરાતી સંગીતનો ટચ અથવા ગુજરાતી ટચ ન હોય ત્યાં સુધી એ હિટ એટલું નથી જતું? ના, હવે અત્યારે આપણે ગુજરાતીઓને મને લાગે છે બોલિવૂડમાં બહુ ઓછી તક મળી છે. ગુજરાતી સંગીત, આપણું ફોક મ્યુઝિક, ઘણું બધું બાકી છે હજી બોલિવૂડમાં આવવાનું. બિલકુલ. તો અત્યારે પ્રોપર સમય છે કે આપણા જે ગીતો છે આખા વિશ્વને આજે થનગનાટ કરાવી રહ્યા છે, તો એ આપણા માટે બહુ સારી વાત છે. મારું મન મોર પણ થન ઘટ કરે, મન મોર પણ થન ઘટ કરે, મન મોર પણ થન ઘટ કરે, મારું મન મોર પણ થન લોક ગાયકીની જ્યારે વાતચીત ચાલતી હોય, આપણી ગુજરાતની જ પરંપરાની જ્યારે વાતચીત ચાલતી હોય, હા, એક સફળતા મળ્યા પછી, એક સ્ટેજ પર, એક મુકામ પર પહોંચ્યા પછી કદાચ એવું લાગે છે કે જે સંઘર્ષમાંથી આવો છો એ સંઘર્ષ ક્યાંક ને ક્યાંક કાયમ રહેવો જોઈએ, કારણ કે તમને સફળતાનો શ્રેય ન, અથવા તો પછી સફળતાનો ન ચડી જાય રંગ. એટલા માટે હું એવું માનું છું કે કલાકાર છે એને કાયમ સંઘર્ષ હોય છે, કારણ કે એક તો તમારે જો આ ફિલ્ડમાં ટકી રહેવું હોય તો તમારે કંઈક ને કંઈક કરવું જોઈએ. તો હું તો કાયમ એક્ટિવ છું, જ્યારથી મેં શરૂ કર્યું છું ત્યારથી અત્યાર સુધી સંઘર્ષ મારો ચાલુ જ છે, અને એનો આનંદ પણ છે, કારણ કે આપણે કંઈક નવું કરવાનું આપણને પ્રેરણા મળતી હોય છે. એક સોંગ આવ્યો, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, પછી કંઈક એમ થાય કે હાલો પાછું કંઈક ડિફરન્ટ કરીએ. તો હું એવા બધા એક્સપેરિમેન્ટ ઘણા બધા કરતો રહું છું. હું સુગમ સંગીતના ગીતો ગાઉં છું, હું ગઝલો ગાઉં છું, સૂફી મ્યુઝિક ગાઉં છું, બોલિવૂડ ગાઉં છું, ફોક મ્યુઝિક ગાઉં છું, દરેક જેટલા બી મ્યુઝિક, હા, દરેક જોનરમાં હું રમવાની એક અલગ આનંદ છે.
તો હું બધા આવા બધા અખતરા કરતો રહું છું. અને કદાચ ગાયક એને જ કહી શકો, સંગીતની મજા પણ એને જ કહી શકો કે તમે દરેક જોનરમાં તેની મજા લઈ શકો. અને બસ એનો આનંદ હું પહેલા, કારણ કે જ્યાં સુધી કલાકાર પોતે આનંદ નથી લેતો, હા બિલકુલ, ત્યાં સુધી એ શ્રોતાઓને આનંદ નથી કરાવી શકતો. તો હું પહેલા એ દરેક જે વિધાઓ છે મ્યુઝિકને, એનો બધાનો હું પહેલા પોતે આનંદ લઉં છું કે આમાં બી કંઈક છે. સૂફી મ્યુઝિકમાં બી એક અલગ મજા છે, ફોકની બી એક પોતાની મજા છે, સુગમની બી મજા છે, ક્લાસિકલ મ્યુઝિકની બી એક એક રંગ છે. તો એ બધા એનો આનંદ લઉં છું. અને જે જે આનંદ હું લઉં છું એના કરતાં 10 ગણો આનંદ શ્રોતાઓ લે છે. બિલકુલ. ઉસ્માનભાઈ, આપે જે પ્રકારે કહ્યું કે ઘણા બધા ગીતો આપણે ગાયેલા છે ગુજરાતી ફિલ્મોમાં, હિન્દી ફિલ્મોમાં, લોક ડાયરામાં, અત્યાર સુધીની જે ગાયકી આપણી છે, સૌથી વધારે ટફ તમને કોઈ ગાયકી, કોઈ ગીત એવું કયું લાગ્યું જે અત્યાર સુધી તમને વધારે અઘરું પડ્યું હોય કે આ ગાતા ખરેખર? અઘરું તો બધું મ્યુઝિક કરવું એ જ અઘરી બાબત છે, આ બહુ સહેલી વાત નથી. મ્યુઝિક હું જ્યારે જ્યારે બી ગાવા માટે બેસું છું ત્યારે બંને કાનો પર આમ વાત પછી જ હું ગાયન કે વાત કે શરૂ કરું છું. હું તો ગાયન બહુ જ અઘરી બાબત છે, એમાં તો કોઈ સવાલ જ નથી. અને મારી પાસે ઘણા બધા છોકરાઓ અત્યારે આવતા હોય છે કે સર અમારે તમારા જેવું ગાવું છે. બિલકુલ. તો મેં હું એમને કહું છું કે મારા જેવું નહીં, મારા કરતાં બી તમે સારું ગાઈ શકો. તો બીજો પ્રશ્ન એવો હોય છે એમનો કે સર અમે કેટલા સમયમાં અમે ગાઈ શકશું આવું? એટલે હું એમને કહું છું કે તો તમે નહીં ગાઈ શકો, કારણ કે હું 30 વર્ષથી આ લાઈનમાં છું ને હજી અહીંયા પહોંચ્યો છું. બિલકુલ. ઉસ્માનભાઈ, આમ સંગીત અમુક લોકોનો શોખ હોય છે, પરંતુ જે ખરેખર સંગીતને જાણે છે, જેને પોતાનામાં પચાવેલું છે, તેના માટે સંગીત એક આરાધના છે અને એ આપથી વધારે કોઈ નહીં જાણી શકે. સંગીતથી હટીને જો કોઈ શોખની વાત કરીએ તો આપનો શોખ શું છે બીજો? આમ નાનપણમાં મને ક્રિકેટ રમવાનો શોખ હતો, પણ એક જીવનમાં એક દાખલો બની ગયો એટલે પછી મેં ક્રિકેટ છોડી દીધો. ક્રિકેટ રમતા રમતા એક વખત મારી આંગળીમાં જે બોલ વાગ્યો અને પછી મારા ફાધરે કીધું જો તારે તબલા પ્લે કરવું છે તો તમારે આ ક્રિકેટ છોડવી પડે, કારણ કે આમાં જો ઇન્જરી તમારી તમારા હાથનો જ કમાલ છે, જો તમારો હાથમાં જ કંઈ પ્રોબ્લેમ થાય તો તમે તબલા ના વગાડી શકો. તો પછી મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું અને ખાલી ઓન્લી ફોર તબલાનો રિયાઝ શરૂ કર્યો. આ ખૂબ સરસ વાત છે. તમને એક ક્રિકેટ રમવાનો શોખ હતો, ગાયકી તો તમારામાં છે જ. જી જી જી. અત્યારે જો આપણે ફ્યુચર પ્રોજેક્ટની તમારી વાત કરીએ તો કયા કયા ફ્યુચર પ્રોજેક્ટ છે તમારા? અત્યારે મારું એક ગીત લોન્ચ થયું છે હમણાં નવરાત્રી પહેલાં. તો નવરાત્રિના દિવસો આવી રહ્યા છે તો બધાને નવરાત્રિની શુભકામનાઓ આપી દઉં. અને માતાજીના આરાધનના દિવસો આવી રહ્યા છે તો મારું ગીત લોન્ચ થયું છે. માતાજીનો એક ભાવ છે, આરાધ છે, એક અરજ છે, મન મંદિરીએ રહેતી મોગલ. તો એ સૌ પ્રથમ વખત હું અને આપણા ગુજરાતના ખૂબ જ જાણીતા અને માનીતા કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી, અમે બંને સાથે સ્ટેજ શો બહુ કર્યા છે, પણ પહેલી વખત અમે આ ફ્રેમમાં આવી રીતે સ્ટુડિયોમાં આ સોંગ કર્યું છે. એનો વિડીયો બી બહુ સરસ બન્યો છે અને આ સોંગનું કમ્પોઝિશન મેં કર્યું છે અને એનું મ્યુઝિક કર્યું છે કુણાલ પરમારે. ખૂબ જ સુંદર મ્યુઝિક છે એનું અને 30 તારીખે એટલે કે આજે જ લોન્ચ થયું છે અને ખરેખર સાંભળવા જેવું ગીત છે એક વખત, કારણ કે મેં જ્યારે બનાવીને પછી જ્યારે સાંભળ્યું છે ત્યારે એક અલગ જ દુનિયામાં આપણે પ્રવેશી જઈએ છીએ. તો બધા જરૂરથી સાંભળો. બિલકુલ. જે આપે જણાવ્યું કે સ્ટેજ શો તો તમે અને કીર્તિદાને ઘણા બધા કર્યા છે, પરંતુ વિડીયો સોંગ આ તમારું પહેલું આવી રહ્યું છે. અમે પણ આશા રાખીએ છીએ કે આ વિડીયો સોંગ જે તમામ દરેક તમારા સોંગ છે એવું જ હિટ જાય અને ધૂમ મચાવે, તેના માટે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ઉસ્માનભાઈ, જ્યારે તમારા સોંગની જ વાત ચાલતી હોય, ઘણા બધા એવા ફેવરિટ સોંગ તમારા તો હશે પરંતુ અમારા પણ એવા ઘણા બધા સોંગ છે. અમારા દર્શક મિત્રો જે Zee 24 કલાક પર તમને જોઈ રહ્યા છે તેમના માટે તમે અહીં આવ્યા હોય અને આમ જ જાઓ એ અધૂરું ગણાશે.
ચોક્કસ પહેલાં તો હું તમને આ જે સોંગ છે આ જે રિલીઝ થયું છે એ સોંગ તમને સંભળાવું અને પછી શ્રોતાઓ જે કાયમ મારા પાસેથી સાંભળવા માંગતા હોય છે એ સોંગ સાંભળાવું. મન મંદિરે રહેતી મોગલ રોમે રોમે રમતી મોગલ મન મંદિરે રહેતી મોગલ રોમે રોમે રમતી મોગલ મારી મોગલ છે મછરાડી મારી અરજ સુણો ને બિરદાડી તારા ચરણ રજની આશા તારા ચરણ રજની આશા પૂરી કરો ને માં હે માં હે માં તારા જાપ જપું મોગલ માં તારા જાપ જપું મોગલ માં તારા જાપ જપું મોગલ માં. બિલકુલ ઓસમાનભાઈ, ખરેખર માની આરાધનાનો આ ગરબો છે અને આશા રાખીએ છીએ કે જે નવરાત્રિમાં તમામ લોકો માની આરાધના કરે છે તેમાં તમારો અને કીર્તિદાનનો બંનેનો આ સૂર ખૂબ જ ખરેખર ધૂમ મચાવશે. હવે આપે જે પ્રકારે કહ્યું હતું કે લોકો તમારા તરફથી જે સૌથી વધારે સાંભળવા ઈચ્છુક હોય છે, હા એ ચોક્કસ, કારણ કે મારા માટે તો એ રાષ્ટ્રગીત સમાન છે. બિલકુલ બિલકુલ, તો એ ગીત સાંભળાવી દો. ઘનઘોર જરે ચહુંવર મારું માન ઘનઘોર જરે ચહુંવર મારું માન મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. ધન્યવાદ. વાહ, ખૂબ ખૂબ આભાર ઓસમાનભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારી સાથે દિલ ખોલીને આપે જે વાત કરી તે માટે આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા ઓસમાન મીર, લોક ગાયકની સાથે સાથે હવે સેલિબ્રિટી બની ચૂક્યા છે. ઘણી બધી વાતો નિખાલસતાથી તેઓએ આપણી સાથે કરી અને ઘણા બધા એવા તેઓના અનુભવો આપણને જણાવ્યા જે ખરેખર એવું કહેવાય કે સંઘર્ષ સાથે સાથે જો તમે આગળ વધો તો ચોક્કસ સફળતા તમને મળશે જ. આવા જ એક ખાસ મુલાકાત સાથે, આવા જ એક ખાસ શખ્સિયત સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી હું લઈશ રજા. નમસ્કાર.